નમસ્કાર, ખાસ ચર્ચામાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે સંધ્યા. આજે વાત કરીશું એવા સંકી સંચાલકની કે જે વિદ્યાર્થીઓને ઢોર માર મારે છે. કદાચ એ દ્રશ્યો જોઈને આપના પણ રૂવાડા ઉભા થઈ જશે. આજે આજ સંકી સંચાલનની વાત કરીશું આ ડિબેટમાં. વાત છે સુરતની. સુરત શહેરમાં શિક્ષણના નામે કેવી રીતે અપાય છે ભૂલકાઓને યાતના. ભણતરના નામે બાળકો સાથે થાય છે મજાક. અમે તમને બતાવી રહ્યા છે એક એવો સંકી શખ્સ કે જેના નિશાને હંમેશા બાળકો જ રહે છે. આમ તો પરેશ પટેલ નામનો આ શખ્સ આર્મીમાં હતો, પરંતુ તેનું કોર્ટ માર્શલ થતા તે સુરતમાં શાળાનો સંચાલક બન્યો અને પછી તેણે વર્તાવ્યો પોતાનો કહેર. એક ખાનગી શાળામાં તેના નામથી બાળકો દુષ્ટતા. જો કોઈ બાળક નાની સરખી પણ ભૂલ કરી દે તો સમજી લો કે આવી જ બન્યું આ બાળકનું. અને આ શખ્સ બાળકોને આપતો જાહેરમાં જ આકરી સજા. આવો અમે તમને બતાવીએ કે સંકી સંચાલકની ક્રૂર યાતનાઓ કયા પ્રકારની છે. તો દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો કે બાળકોને કયા પ્રકારની ક્રૂર તે સજા આપી રહ્યો છે. હવે તમને બતાવીશું તે જોઈ અને આપના રૂવાડા પણ ઉભા થઈ જશે. આમ તો આ વિડીયો એક વર્ષ જૂનો છે, પરંતુ આ વિડીયોને જોઈ તમે તમારા બાળકને શાળાએ મૂકવાનું જરૂરથી ભૂલી જશો અથવા તો ડર લાગશે. શિક્ષણ ધામ સાથે જોડાયેલ આ સંકી સંચાલક અડાજણની સંસ્કાર કુંજ શાળામાં સંચાલક હતો અને બાળકોની નાની ભૂલ પર તેને આપતો હતો તે સજા અને ગુસ્સે પણ થતો હતો. તે બાળકોને ખૂબ જ આકરી સજા આપતો. તે જોતો નહીં કે આ બાળકો તેનો માર સહન કરી શકશે કે પછી નહીં. કોઈ પણ હોય, આ સજા આપવામાં એટલો આકરો હતો કે બાળકો તેને જોઈ અને રિસ્સનના રડવા લાગતા હતા. શિક્ષણના ધામમાં આટલી યાતના કેટલું યોગ્ય ગણાય તે એક સવાલ છે. એક તરફ સરકાર મુક્ત વાતાવરણમાં બાળકો અભ્યાસ કરે તે માટે પ્રયાસ કરી રહી છે, પરંતુ આવા સંચાલકોની શાળામાં બાળકો ભણવાનું તો શું, જતા પણ થરથર કાંપે છે. તો હવે અમે આપને બતાવીશું કે સંકી સંચાલક પરેશ પટેલની વધુ એક ક્રૂરતા કયા પ્રકારની છે. પરેશ પટેલ નાના ભૂલકાઓને તો ઢોર માર મારતો જ, પરંતુ તે વિદ્યાર્થીનીઓને પણ બક્ષતો ન હતો. તો હાથમાં જે આવતું તે બાળકોને છૂટે હાથે મારી દેતો. શાળાના શિક્ષકો પણ તેના નામથી ડરતા હતા, તો ડરના માહોલમાં નોકરી પણ કરતા. અને આ સંચાલક સામે અનેક ફરિયાદો પણ થઈ છે. હદ તો ત્યારે થઈ ગઈ જ્યારે શાળાના ટ્રસ્ટીઓએ તેની સામે શાળામાં ઉચાપતનો આક્ષેપ લગાવ્યો. શાળાના રૂપિયા ચાવ કરવાનો તેના પર ગંભીર આક્ષેપ છે. આ વિડીયો શાળાના ટ્રસ્ટીઓ દ્વારા વાયરલ કરવામાં આવ્યો છે. સ્કૂલમાં બાળકોને શિક્ષક કે પ્રિન્સિપાલ દ્વારા સજા આપતા હોય છે, પરંતુ સંચાલક આવી ક્રૂરતાથી સજા આપતા હોવાનો કિસ્સો કદાચ પ્રથમ હશે. અને આ વિડીયો જોયા પછી શું કોઈ વાલી તેના બાળકોને આવી શાળામાં એડમિશન અપાવશે? શું બાળકો શાળામાં માર ખાવા માટે જાય છે? આ શાળાના સંચાલકને માર મારવાનો હક કોણે આપ્યો? શું બાળકોને પ્રેમથી સમજાવી ન શકાય? શું માર જ એક વિકલ્પ હોય છે? આવા સંકી સંચાલકો સામે ક્યારે ભરાશે આકરા પગલા? નવાઈની વાત તો એ છે કે આ સંચાલકે વધુ એક નવી શાળા પણ ખોલી છે અને ત્યાં પણ આવો જ ત્રાસ તે વર્તાવી રહ્યો છે. ત્યારે મોટો સવાલ એ છે કે બાળકોના ભવિષ્યનું શું? શું બાળકો આવી શાળાઓમાં ભણવા જશે? દ્રશ્યમાં પણ આપ જોઈ શકો છો 3-5 વર્ષના બાળકો અને તેની ઉપરની વર્ષના આ બાળકો છે ને, જેને ઢોર માર મારી રહ્યો છે. નાની એવી કદાચ ભૂલ થઈ ગઈ હશે આ બાળકોથી, જેમને મળી રહી છે આકરી સજા. તો બાળકો આ સંકી સંચાલકના નામથી જ ધ્રુજવા માંડતા હતા. તે બાળકીઓને પણ બક્ષતો ન હતો. તો દ્રશ્યમાં આપ જોઈ શકો છો ઉઠક બેઠક કરાવી રહ્યા છે, સજા આપી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ ફૂટપટ્ટીથી દંડે દંડે પણ નાના નાના ભૂલકાઓને તે મારી રહ્યા છે. શું આ નાના ભૂલકાઓ માર ખાવા માટે જાય છે? ઓકે,
પ્રસંગી સંચાલક અંગે જ વાત કરીશું. બાળકોનો શું વાત છે કે જેમને આકરી આટલી સજા આપવામાં આવી રહી છે? આ હક કોણે આપ્યો છે આ સંઘી સંચાલકને, તેનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું. આપની સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે રુઝાન ખંબાતા, સામાજિક કાર્યકર્તા, આપની સાથે જોડાયા છે. રુઝાન, આપનું સ્વાગત છે. નરેશ શાહ આપની સાથે જોડાયા છે, વાલી મંડળના પ્રમુખ. કીર્તિશ અમારા સહયોગી સુરતથી જોડાયા છે. કીર્તિશ, આપનું પણ સ્વાગત છે. આ સાથે જ રાજુભાઈ ધર્મરાજ જોડાયા છે, ગુજરાત બાળ સંરક્ષણ આયોગના સભ્ય. રાજુભાઈ ફોનલાઈન પર આપની સાથે જોડાયા છે, આપનું પણ સ્વાગત છે. રાજુભાઈ, પહેલા આપને પૂછવા ઈચ્છીશ કે આ દ્રશ્યો કદાચ આપની સમક્ષ પણ પહોંચ્યા હશે, આપે પણ આ વિડીયો જોયો હશે. આ વિડીયો જોતા શું લાગે છે? આપના પણ રૂવાડા ઉભા થયા? આપના પણ બાળકો હોય અથવા તો આપની ફેમિલીમાં બાળકો હોય, ને જો કદાચ શિક્ષણના ધામમાં આ રીતે બાળકો સાથે થતું હોય તો આપનો જવાબ શું હશે? નમસ્તે બેન. પહેલું તો આજે આપનો વિડીયો જોયો મેં, ત્યારે એમ લાગ્યું કે આપણે એક વાત સમાજમાં વારંવાર વાત કરતા હોઈએ છીએ કે ચાઇલ્ડ ઇઝ અ ફાધર ઓફ મેન. હેલો, જી જી, હા, આપણે વારંવાર વાત કરતા હોઈએ સમાજમાં કે ચાઇલ્ડ ઇઝ અ ફાધર ઓફ મેન, પરંતુ બાળકની નિર્દોષતા, બાળકનું બાળપણ છીનવવામાં પણ સમાજ એટલો જ અગ્રેસર રહેતો હોય છે. ત્યારે તાજેતરમાં જ રાજ્ય સરકારે મારી નિમણૂક રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગમાં કરી, અને ગયા શનિ રવિ અમે આની રાષ્ટ્રીય સેમિનારમાં ગયા હતા, અને એનો રિપોર્ટ બનાવતા બનાવતા હું આપના ટીવી માધ્યમ કે સમાચાર જોઈ રહ્યો હતો, મારો મનમાં એમ એક ઉદ્વેગ જાગ્યો કે આવોથી કેવી સજા હોય. અને એટલે મેં તરત આપના સ્થાનિક પ્રતિનિધિને આણંદમાં સંપર્ક કર્યો કે ભાઈ આ જે રેકોર્ડિંગ બતાવી રહ્યા છે એમનો મને સંપર્ક કરાવો, અને આ કઈ જગ્યાનું છે. પછી ધીરે ધીરે સમાચાર આવ્યા કે આ સુરતનું છે, એટલે તરત મેં અમારા સુરતના સભ્ય હર્ષદભાઈ ચૌધરીનો સંપર્ક કરવા પ્રયત્ન કર્યો, પરંતુ એ કારણસર એ કવરેજ બહાર વધારે છે. અમારા અધ્યક્ષના આયોગના અધ્યક્ષ જાગૃતિબેનનો પણ સંપર્ક કર્યો છે, અને અમે આ વસ્તુને ખૂબ ગંભીરતાથી લઈ રહ્યા છીએ, અને સોમવારે આખો રિપોર્ટ અમે આયોગ પાસે અને સરકારમાં પણ કરવાના છીએ. જી, આયોગ પાસે કરવાનો છો, સરકારમાં કરવાનો છો, પરંતુ રુઝાન, આવા જે સંચાલકો છે, સંઘી સંચાલકો છે, કયા પ્રકારની સજા થવી જોઈએ, શું થવું જોઈએ, કયા પ્રકારનું જે ટોર્ચર બાળકોને કરી રહ્યા છે, શું એમની સામે જ આ પ્રકારનું થવું જોઈએ જેથી કદાચ ભવિષ્યમાં આવું કરતા વિચારશે? સૌથી પહેલા તો મારે એમને સાહેબને અભિનંદન કરવા જોઈએ કે એમને જ્યારે જેવું જોયું એટલે એમને એક્શન લેવાની વાત કરી છે, એટલે આઈ એમ વેરી હેપી ફોર ધેટ. અને હવે કમિંગ બેક ટુ આને, જે આ જે મારવાનું કહે છે એને કોર્પોરલ પનિશમેન્ટ કહેવાય, અને સુપ્રીમ કોર્ટે 2000માં એક આઈપીસી 89માં લખાયું છે, ઇન્ડિયન પિનલ કોડ 89 કલમમાં, કે કોર્પોરલ પનિશન અગર કોઈ કરે, એટલે આ બાળકને મારે હોમવર્ક ના કર્યું હોય, વ્યવસ્થિત ડ્રેસ ના કર્યું, કે તો એ અલાઉડ નથી, ને એ લોકોની સામે પગલા લઈ શકાય છે. બીજું, સાહેબને અહીંયા જે બેઠા છે એમને તો ખબર જ હશે પોસ્કોની જે વાત થાય છે. બીજું કે અત્યારે જ્યારે આપણે બાળકોને આ રીતે મારીએ છીએ, સી આઈ એમ કમિંગ ફ્રોમ ધોઝ સ્કૂલ ઓફ થોટ્સ કે સોટી વાગે ચમચમ વિધ્યાવે ધમધમ, એમાં કોઈ ડાઉટ નથી, પણ સાથે સાથે આ રીતે ચમચમ ધમધમ ના થાય, કારણ કે તમે અલ્ટિમેટલી તમે એ લોકોની એજ જુઓ, ને જે તમે મેડમ અત્યારે તમે જે રાઇટલી કહ્યું સંધ્યાબેને કે તમે કેવી રીતે મારો છો, આપણે એ લોકોને જે બી થયું શું થયું છે, કદાચ શીખામણ મૂકવી બી હોય, શીખ આપવી બી હોય, એક્ઝામ્પલ સેટ કરવો, બટ ધીસ ઇઝ નોટ ધ વે ટુ સેટ એક્ઝામ્પલ. અમે માર ખાઈને મોટા થયા છે, બટ ધીસ ઇઝ નોટ ધ વે ટુ સેટ એક્ઝામ્પલ. એટલે અગર આ જે રીતે થઈ રહ્યું છે, અમે થોડા પહેલા બી વિડીયો જોયા હતા જે એકચ્યુઅલી આઉટ ઓફ ઇન્ડિયા હતા, જોયું તો આપણું બી ખૂન ખોલી જાય, અને ત્યારે એ લોકોએ ગવર્મેન્ટે અર્જન્ટ સ્ટેપ્સ લીધા હતા, સ્કૂલ સસ્પેન્ડ કરી હતી, પેલાને આઈ થિંક સજા બી થઈ હતી જે આ ટીચર કે જે પ્રક્ષક હતો. ને બીજું, અત્યારે આ માણસ જે આ કરી રહ્યો છે મને મેન્ટલી ડિસ્ટર્બ લાગી રહ્યો છે, કેમ કે જે રીતે મેં આપણેનું જે થોડું હાવભાવ જે એક્શન્સ દેખાતા હતા, એવું લાગતું હતું કોઈકનો ગુસ્સો કોઈક પર નીકળ્યો છે. એટલે આવા મેન્ટલી ડિસ્ટર્બ માણસ તો કોઈ દિવસ આવી જાહેર સેવાઓમાં કામ કરવા બી ના જોઈએ. એટલે ધીસ ઇઝ માય ફર્સ્ટ ટેક. જી જી, નરેશભાઈ આપની પાસે આવીશ. આપ વાલી મંડળના પ્રમુખ છો, ઘણા બધા વાલીઓને મળ્યા છો, ઘણા બધા શિક્ષકોને પણ મળવાનું આપને થતું હોય છે. પહેલી વસ્તુ કે શાળામાં કયા પ્રકારના શિક્ષક હોવા જોઈએ, કયા પ્રકારના સંચાલક હોવા જોઈએ? સૌ પ્રથમ તો શિક્ષક એ જ્ઞાનનું પ્રતિબિંબ છે. મા બાપ બાળકને જે સ્કૂલમાં મોકલે, પછી એને એ મા બાપ તો એને સ્કૂલમાં મોકલ્યો, પણ એ સ્કૂલની અંદર સંસ્કાર જે સિંચવાનું કામ છે, અને એ સંસ્કાર સિંચીને બાળક સમાજમાં પ્રેરણારૂપ એક દ્રષ્ટિબિંદ વાળું વ્યક્તિ બને અને સમાજને આગળ લઈ જાય, એ રીત માટે બાળકને સ્કૂલમાં મોકલવાનું હોય છે. સંસ્કાર કુંજ જ્ઞાનદીપમાં જે રીતે પરેશ પટેલે આ કૃત્ય જે કર્યું છે, સૌ પ્રથમ તો સ્કૂલના તમામ જેટલા બી આચાર્યો છે, અંદરના જે કર્મચારીઓ છે, બધા જ ગુનેગાર છે. જ્યારે મારી રહ્યો છે તો આજુબાજુમાં બહેનો બી દેખાય છે, શિક્ષિકાઓ બી દેખાય છે, ટીચર્સો બી દેખાય છે, બધા જ છે અંદર. એટલે એકચ્યુઅલી આ વસ્તુ છાવરવામાં 100% આવી રહી છે,
પોલીસ કેસ કરવો તો સંસ્કાર જ્ઞાનદીપ જે સ્કૂલ છે એને બી સસ્પેન્ડ કરવી જોઈએ. શા માટે છ મહિના બાર મહિના આ વિડીયો દબાઈ રાખ્યો? જો આ વિડીયો એક વખતે એમની પાસે આવ્યો હોત, વિડીયો તરત બીજા દિવસે સ્કૂલ જોતી હોય છે અને આ પહેલેથી બી આ ચાલતું જ હશે મારવાનું, તો પહેલું પ્રથમ દ્રષ્ટિએ વાલી મંડળ તરીકે મારે સ્કૂલને જ લેવી છે કે સ્કૂલે શા માટે આટલા બાળકોને કૃત્ય રીતે મારી રહ્યા છે, નિર્દય રીતે મારી રહ્યા છે, છ મહિના દબાવી રાખ્યું. એટલે જો ભાઈ સિંહ એમ કહેતા હોય કે જાગૃતિબેન પંડ્યા બરાબર આપણા બાલ વિકાસ ગૃહને એમને બનાવ્યા છે ચેરમેન તરીકે ભારતીય જનતા પાર્ટીએ, સૌ પ્રથમ તો પહેલી આ સ્કૂલને તમે પનિશમેન્ટ કરો, પછી પરેશ પટેલની જે સ્કૂલ ઓલપાલ બની છે એને સદંતર રીતે, હું શિક્ષણ મંત્રીને કહું છું, મુખ્યમંત્રીશ્રીને બી કહું છું, વાલી મંડળ તરીકે એની બી તમે સ્કૂલની માન્યતા તાત્કાલિક રદ કરો અને જેટલીમાં જેટલી ક્રૂરતાની સજા મળવી જોઈએ એ ક્રૂરતાની સજા મળવી જોઈએ, અને જેટલા બી સામાજિક સંગઠનો સુરતની આજુબાજુમાં હોય એના બી વાલી મંડળ તરીકે હું કહું છું કે તાત્કાલિક પરેશ પટેલને તમે સજા આપો, જેટલું બી એને કૃત્ય કરશો ને જેટલી એને સજા આપશો તેથી તમામ ગુજરાતના જેટલા બી જે આવા એકદમ ક્રૂરતા વાળા શિક્ષકો છે એને પોટપાટ મળશે. જી રાજુભાઈ, શું આ જે પહેલાની શાળામાં સંચાલક તરીકે જે ફરજ બજાવતા હતા ત્યાં પણ એ શાળા પર પણ પગલા લેવાવા જોઈએ, એ અંગે આપ શું સ્ટેપ લેશો? હા બેન, એટલે અમે અત્યારે જે બધી આપની પાસેથી આપનો પણ સહકાર માંગીએ છીએ કે આપ પણ જે આ વિડીયો અને એના જે ફૂટેજ એ અમને વહેલી તકે પહોંચાડો, કારણ કે ન્યાયની જયારે કાર્યવાહી થતી હોય ને ત્યારે પુરાવાના આધારે થતી હોય છે, એટલે એ પણ આપનો પણ સહકાર અમને ચોક્કસ જરૂર પડશે અને ચોક્કસ થવું જોઈએ સમાજમાં એની રીતે. કારણ કે મેં આપને જે વાત કરી એમ કે હવે તો સુરક્ષિત બચપણ કાર્યક્રમ હોય કે બાલ પંચાયત હોય કે ચાઇલ્ડ ફ્રેન્ડલી પોલીસ સ્ટેશન હોય, આવા બધા આયામો સાથે સરકાર અને કેન્દ્ર સરકાર કામ કરવા માંગતી હોય ત્યારે આ ચોક્કસ ના ચલાવી લેવું જોઈએ. રાજુભાઈ, સૌથી પહેલા તો જાગૃતિબેને રૂબરૂ જવું જોઈએ, બાળ આયોગના ચેરમેન બનાયા છે ગવર્નમેન્ટે, આપશ્રી અમને ગમે ત્યાંથી શોધીને ડાયરેક્ટ સુરત પહેલા મોકલો, ચેરમેન નું કામ હોય છે જવાબદારીનું, તાત્કાલિક જાગૃતિબેને જવું જોઈએ અને એફઆઈઆર કરાવી જોઈએ. ભાઈ, મેં અડધો કલાક પહેલા મારું બીજા કામમાં વાંચતા આ રિપોર્ટ વાંચ્યો ને તમારી વાત નથી, આજે 10 વાગ્યાનો વિડીયો આ ઈટીવી માં ચાલે છે, એને સૂચન કરી દો, એટલું અગત્યનું નથી. ગુજરાતના ગમે તે કોણે જાગૃતિબેન બી એક ગૃહિણી છે, પોતાનું પર ઘર પોતે ચેરમેન લઈને બેઠા છે જાગૃતિબેન, સરકારની અંદર આ એક પ્રતિનિધિ છે, દોડીને જતા રહે. પગલા લેવામાં આવશે. આપણી સાથે કીર્તિશ પણ જોડાયેલા છે, અમારા સહયોગી સુરત થી. કીર્તિશ, શું અપડેટ ત્યાંથી આવી રહ્યું છે, સુરતમાં હાલ શું ચાલી રહ્યું છે, આ સંચાલક સામે પગલા લેવાની કોઈ કાર્યવાહી હાથ ધરાઈ છે? ચોક્કસપણે અડાજણ વિસ્તારની જે સ્કૂલ હતી એ સ્કૂલની આ ઘટના હતી, લગભગ આ 2 વર્ષ જૂની ઘટના છે. જે સ્કૂલમાં ઘટના બની હતી તેમના સંચાલકોએ આ પરેશ પટેલ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી દીધી છે. જો કે પરેશ પટેલે ઓલપાડ વિસ્તારમાં પોતાની અલગ સ્કૂલ સ્થાપી છે અને પરેશ પટેલ જ્યારે મળ્યા હતા ત્યારે તેઓએ કહેતા હતા કે બાળકોને માત્ર એ લાકડીથી ગભરાવવાનો પ્રયાસ કરે છે, નહીં કે મારતા હતા. એટલે ચોખ્ખી રીતે એમના હાથીના દાંત દેખાડવાના અને ચાવવાના અલગ છે એવું એમણે જણાવ્યું હતું. તે ઉપરાંત એઓ એમની શાળામાં ગરીબ વિદ્યાર્થીઓને ઓછા મારકવાળા વિદ્યાર્થીઓને ભણાવી અને સારી શિક્ષા આપી રહ્યા હોય એવો પણ ખુલાસો કર્યો હતો. જો કે સમગ્ર મામલામાં અડાજણ વિસ્તારની જે સ્કૂલ છે લગભગ રામાનંદ આચાર્ય સ્કૂલ છે, આ સ્કૂલના ટ્રસ્ટીઓ દ્વારા એમને આ વિડીયોની ખબર નથી. ઈટીવીએ જ્યારે વિડીયો એમને આપ્યા છે ત્યારે આ વિડીયોને લઈને તેઓએ પરેશ પટેલ વિરુદ્ધ પોલીસ ફરિયાદની તજવીજ શરૂ કરી છે અને ભૂતકાળમાં પરેશ પટેલ દ્વારા સ્કૂલમાં ફીના પૈસાની ઉચાપત કરવામાં આવી હતી, તો તે સંદર્ભે પણ કાર્યવાહી ચાલી રહી છે. જી, તો કાર્યવાહી ચાલી રહી છે, ફક્ત બાળકોને માર જ નતા મારતા પરંતુ પૈસાની ઉચાપત કરતો હોવાનો પણ આક્ષેપ લાગી રહ્યો છે. હવે શિક્ષણ તંત્ર આ અંગે શું પગલાં લે છે તે પણ જોવાની વાત છે. આગળ પણ ચર્ચાનો દોર યથાવત રાખીશું. હાલ રોકાઈશું એક નાનકડા બ્રેક માટે. So unless there is a growth in demand, you're not going to be able to reap the benefit of the potential employment that this sector can unleash.
we go about doing this by making sure that there is ease of doing business so that the Indian economy becomes globally competitive, extremely competitive. Capital from all over the world finds it attractive to multiply itself to come to India, and India will serve the rest of the globe. આજે મોટા ભાઈ નાની લોનથી મોટો બિઝનેસ કરે છે. સોનુ ભાભી આજે ઘર પણ સંભાળે છે અને કામ પણ. ગરીબની હવે બેંકમાં રોજની અવરજવર છે. હવે હકનો એક એક પૈસો સીધો હાથમાં આવે છે. દવાના ખર્ચાથી હવે પ્રેશર નથી વધતું. દરેક ગરીબના માથે પાક્કી છત બની રહી છે. ગરીબની જિંદગી સુરક્ષિત થઈ રહી છે. ગરીબનો દીકરો હવે નોકરી માંગતો નથી, નોકરી આપે છે. એટલે જ તો સાથ છે, વિશ્વાસ છે, થઈ રહ્યો વિકાસ છે. પપ્પા સ્ટોપ, ખાતા પહેલા હાથના જંતુઓ ધોયા? હા, સાબિતી છે. સાબિતી? હાથ ધોવાનો? ડોક્ટર પાસેથી સાંભળો, સાબિતી લાઈફ બોય ટાટો સ્ટીકર. લાઈફ બોય પેક સાથે સ્ટીકર ફ્રી, જંતુઓ ધોવાનું યાદ કરાવશે પછી ટાટો બની જશે. વાવ, લાઈફ બોય ટાટો સ્ટીકર, જંતુઓની નો ફિકર. બ્રેક બાદ આપનું સ્વાગત છે. સુરતમાં વિડીયો જોઈને કદાચ જો આપના બાળકો પણ સ્કૂલમાં ભણતા હશે, નાના ભૂલકાઓ ભણતા હશે, તો આપને પણ ચિંતા સતાવી રહી હશે કે શું મારા બાળક સાથે તો આવું નથી થઈ રહ્યું ને. તો જો કદાચ આવું થઈ રહ્યું હોય, આપના બાળક ન બોલી રહ્યા હોય, તો તેમની પાસેથી કેવી રીતે વાત કઢાવી તે પણ વિચારવાની જરૂર છે. રુઝાન આપને ટિપ્સ આપશે કે કેવી રીતે બાળકો સાથે આપણે ડીલ કરવી જોઈએ, કારણ કે ઘણી વખત એવું હોય છે કે શિક્ષકોના ત્રાસથી, ડરથી બાળકો બોલતા નથી હોતા. ઘણી વાર એવું થાય કે જયારે આ બધું ઢોલ ઠપાટ થતા હોય તો બાળક ગભરાઈ જાય, સહેમી સહેમી જાય. હવે એ એટલું એટલા હદ સુધી મેન્ટલ પ્રેશર આવી જાય, એ થાય ગભરાયેલું હોય કે એના ઘરમાં એનું બિહેવિયર એકદમ ઓડ થઈ જાય, કદાચ ચૂપ ચૂપ બેસી રહે, યા એના મમ્મી પપ્પા કઈક આમ જરા બી બૂમ પાડે તો એકદમ ગભરાઈને એકદમ એ થઈ જાય, કારણ કે એને એકદમ બીક લાગે કે જેમ પેલું ત્યાં એને એવી રીતે માર ખાધેલું જેવું છે, એને માર પડ્યો છે એવી રીતે અહીંયા નહીં પડે, ભલે મમ્મી પપ્પા ખાલી બૂમ જ પાડવા માંગતા હોય. એટલે જે બાળક ઘણી વાર ડિપ્રેશન, એટલે એને બિચારાને ખબર ન હોય બાળકને કે ડિપ્રેશનમાં છે, પણ ઘણી વાર ડિપ્રેશનમાં આવી જાય, એના ભણવામાં અસર પડે. એટલે એનો ધીઝ અ લોટ ઓફ સિમ્ટમ્સ વિચ શો કે ભાઈ બાળકને કંઈક એની જોડે અજુપતું બન્યું છે, કંઈક એવું બન્યું છે જે એ કહી નથી શકતું, કંઈક ગભરાય છે. અને પછી એ બાળક બધાથી ગભરાવે, ઘણી વાર સ્ટટરિંગ કરવા લાગે, આવું થઈ જાય બોલતી વખતે, એટલે આપણે સમજ પડે કે એને કંઈક ગભરામણ બેસી ગઈ છે. એટલે જ્યારે બાળક આવી રીતે ઓડ બિહેવ કરે, તમારું બાળક છે તમને ખબર તો પડી જ જશે કે જ્યારે આવી તો ઓડ બિહેવ કરશે ત્યારે ઇટ ઇઝ વેરી નેસેસરી કે તમે એને વડો નહીં, યા તમે હજી કેમ ચૂપ બેઠો છે, કેમ ભણવામાં ધ્યાન નથી રાખતો. એટલે આપણે આવી બધી આદતો છે, હંમેશા આપણને હંમેશા એવું લાગે કે આપણું બાળક એટલે મસ્તી કોને, બાળક ભણવામાં ધ્યાન રાખે, પણ પોઈન્ટ એ નથી હોતા. પોઈન્ટ એ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે જાણવું જોઈએ કે એને શું પ્રોબ્લેમ છે. ઘણી વાર આપણને પાછું એ બી લાગતું, આઈ સ્ટીલ રિમેમ્બર કે ઘણી વાર આપણને એવું લાગતું કે બાળક નાટક કરે છે, મસ્તી કરે છે, કંઈક એને એક્ઝામમાં સારા માર્ક્સ નહીં આવે એટલે આવું બધું કરે છે. ઘણી વાર આપણા માઇન્ડમાં હવે આ હોમવર્ક નથી કરવું એટલે આવું બધું કરે છે. એટલે આ બધું બી આપણે ફિલ્ટર કરવું પડે કે ના આ રીઝન શું છે. અને એ એ કામ પેરેન્ટ્સ બહુ સારી રીતે કરી શકે, કારણ કે ધે નો ધેર ચિલ્ડ્રન. અને શાંતિથી અગર એને પૂછો, એને એને પંપાળો, એના મોઢામાંથી વાત કરાવો, કારણ કે બાળક એવી ચીજ છે કે તમે એને પ્રેમ પ્યાર હૂફ આપશો તો બાય ડિફોલ્ટ એ બોલશે અને એ સમજશે કે ના મારે અહીંયા કહેવાનું છે, કારણ કે એ બોલવા તો માંગતો હોય છે પણ એ તમારા એઝ અ પેરેન્ટ થી ગભરાય છે, કારણ કે એને પહેલા ટીચરનો બી ઢોલ ઢપાટ જોવે છે. બીજું ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે મારા હંમેશા પેરેન્ટ્સ સામે બીજી સાઈડથી બી થોડુંક એવું છે કે ઘણી વાર હું આવી જાઉં છું કે ટીચર સ્કૂલમાં ખાલી બૂમ બી પાડતું હોય
તો બાળકો ઘરમાં સ્ટોરી કરીને લાવે કે મને માર્યું, મને આમ કર્યું, મને તેમ કહ્યું, તો એ બી એઝ અ પેરેન્ટ તમારે જોવું છે. કારણ કે ઘણી વાર ફોર ડિસિપ્લિનિંગ ઇટ ઇઝ વેરી નેચરલ કે ડિસિપ્લિન ઇઝ ધ મોસ્ટ પ્રાયોરિટી. દેટ ડઝન્ટ મીન કે તમે હાથ મારીને ડિસિપ્લિન કરો, પણ ડિસિપ્લિન ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ. એટલે એ બી પેરેન્ટ્સોએ ધ્યાન રાખવું પડે કે વોટ ઇઝ ધ રિયલ થિંગ. ને એના માટે બીજો બી એક આઈડિયા, અરે બીજો બી એક પોઈન્ટ છે કે ઘણી વાર જે આપ જે સાહેબ પેલા વાલી મંડળો ચલાવે છે, પેરેન્ટ્સના ગ્રુપ બી હોય, એ અંદર અંદર જેને કે લેટર છે બધા, મારું બાળક એક પહેલી સ્ટેન્ડર્ડમાં છે, બીજા બધાના બાળક બી ઘણી વાર લેવા મૂકવા જતો હોય, તો એ પેરેન્ટ જોડે યારી દોસ્તી થતી હોય, તો તમે એ લોકોને બી ફોન કરીને પૂછી શકો કે શું છે શું નહીં. એટલે આ બધી રીતે અલગ અલગ રીતે યુ કેન ગેટ ટુ નો. અને ફાઇનલી બહુ જ ઇમ્પોર્ટન્ટ વાત છે, ફાઇનલી જયારે તમને કંઈક ઓડ લાગે તો તમે એના સ્કૂલે જાઓ, એના ટીચર્સ જોડે વાત કરો, એના ફ્રેન્ડ્સ જોડે બી વાત કરો, ભલે નાનું બાળક છે, એના ફ્રેન્ડ્સ બીજા બી નાના નાના બાળકો, મેક યુ એન ગેટ સમથિંગ આઉટ ઓફ ધીસ. જી નરેશભાઈ, આપને પૂછવા છે, કારણ કે આ આ જે કિસ્સો છે અને આપણે અલગ અલગ રીતે પણ જોવો જોઈએ, શા માટે આ વિડીયો એક કે બે વર્ષ બાદ આપની સામે આવે છે? શું એ જે જૂની શાળા હતી તેના સંચાલકોને આ વ્યક્તિ સાથે વાંધો પડ્યો માટે હવે આ વિડીયો બહાર લાવ્યા છે, કે ખરેખર આ સંચાલકે જે કર્યું તેને સજા અપાવવા ઈચ્છી રહ્યા છે? શા માટે એ શાળામાં, જૂની શાળામાં હતા ત્યારે એમણે આ વાત બહાર ન લાવી? આ એક મોટો મુદ્દો અહીંયા સામે આવી રહ્યો છે નરેશભાઈ. ચોક્કસ, પહેલું તો મેં પહેલા જ કીધું એમ કે સંસ્કાર કુંજ વિદ્યાપીઠ છે, સ્કૂલનો જે પહેલો એની નવી શાળા છે, સ્કૂલનો જે જૂની જે સ્કૂલ હતા પરેશ પટેલ, હા રામાનંદ આચાર્ય, એ શ્યોર એ સ્કૂલનો જ વાંક છે. સ્કૂલે શા માટે બાળકો આટલા બધા માર્યા? બાજુમાં તમે જુઓ જો ફૂટેજમાં શિક્ષકો દેખાઈ રહ્યા છે, અને કાનૂનમાં આરટી જે બન્યું રાઇટ ટુ એજ્યુકેશનમાં, એમાં બી પ્રાવધાન છે, કોઈ બી બાળકને તમે પનિશમેન્ટ નથી કરી શકતા, એને ઉઠબેસ બી નથી કરી શકતા, તમે બાળકને તમે ઉઠબેસ બી નથી કરાવી શકતા, આટલો બધો પ્રદાન લખેલો છે. તેમ છતાં પણ જે રીતે પરેશ પટેલે આ કૃતા આચરી છે એ નિંદનીય છે. હજુ કહું છું કે ત્યાંના સ્થાનિક જેટલા બી રહીશો હોય એની સ્કૂલ જે આ સંસ્કાર કુંજ છે એમાં બાળકો તાત્કાલિક ઉઠાવી લો, કારણ કે આ બાળક શિક્ષણ આપવાને અધિકાર પાત્ર નથી. આવો ક્રૂર માણસ, જે બાળક આજે નમણું બાળક છે એને જેમ વળાવો વાળે, એનું મગજ શક્તિ જે આપણે સમજીએ છીએ એટલું બધું અચીવ આપણી ઉંમરના પ્રમાણે નહીં કરી શકે. એ બાળકને સમાજે સમજાવીને, આજે શિક્ષક એટલે શું છે, મને પહેલા જ કીધું, શિક્ષક એ સમાજનું પ્રતિબિંબ બતાવવાની એક વસ્તુ છે. એને સમાજ કેવી રીતે ચલાવો, બાળકે કેવી રીતે બોલવું, ઉઠવું, મા બાપની જવાબદારી ખરી ઘરમાં, પણ શા માટે સ્કૂલમાં મૂકી, શા માટે શિક્ષણનો શબ્દ બહાર આવ્યો? એ સમાજમાં એક બાળક શિક્ષણ લઈને સમાજમાં એક નાગરિક સારા તરીકે ઉદ્ભવીને એ આ સમાજમાં આવે અને સારા કાર્યો કરે. શિક્ષક આ એટલો ક્રૂર છે પરેશ પટેલ, એને જેટલા બી સામાજિક સંગઠનો હોય એને તાત્કાલિક બધા લેટરો લખી જે તે આયોગમાં, બધી જ જગ્યાએ જેટલી બી પનિશમેન્ટ અને થાય એટલી ઓછી છે, કારણ કે એક સમાજનું એક પ્રતિબિંબ આની અંદર જેવો થશે, જેટલી બી એની કાર્ય પદ્ધતિ અને જેટલી સજા થશે એનાથી સમાજના બીજા બી શિક્ષકો બાળકને હાથ આપવાની, અને વધારે વધારે સંખ્યામાં એને બાળકીને મારી છે. બાળકો તો એને મારે ચલો એક બે વર્ષ કે ત્રણ વર્ષ, એને બાળકીને બી મારી છે, એટલે આપણે દીકરીઓ મારી છે, રાજુભાઈ. કારણ કે આ શખ્સ જેની વાત કરી રહ્યા છે, સંકી સંચાલક, તે આર્મીમાં હતો, તેને કોર્ટ માર્શલ થયું હતું, ત્યારબાદ આ સ્કૂલ સંચાલક તરીકેની આગળ તે ફરજ અદા કરતો હતો. આપને લાગે છે જૂની શાળા સામે પણ પગલા ભરવા જોઈએ, આ અંગે પણ તંત્ર હવે આગળ ધ્યાન આપશે? બેન, આમાં એક વાત બહુ ચોક્કસ છે કે શિક્ષણ એટલે એક પવિત્ર કાર્ય છે સમાજના ઘડતર માટેનું, અને એના માટે જો એક વ્યક્તિને દોષ દઈએ તો પરેશ પટેલને અત્યારે દઈ દઈએ અને છૂટી જઈએ એવી વાત નથી. કારણ કે શિક્ષણ અને બાળકના ઘડતરની વાત આવે ત્યારે શિક્ષક, સમાજ અને સંચાલક આ ત્રણેયની ત્રિવેણી સાથે રહીને કામ કરે, ક્યાંક ને ક્યાંક એક વર્ષ સુધી આખો મામલો દબાયેલો રહ્યો, આટલા બધા બાળકોને વાગ્યું, આટલું બધું માર્યું, કોઈ એક બાળકે એના મા બાપને પણ ફરિયાદ તો કરી હશે, ક્યાંક સંચાલકોને પણ ધ્યાનમાં તો આવ્યું છે, કારણ કે આખો વિડીયો એ કેમ્પસમાં જ ઉતર્યો છે, આજુબાજુ ઉતારનારો પણ એમનામાંનો જ કોઈ હશે, અને છતાં આખી વાત કેમ દબાઈ રહી, એક તો મોટો પ્રશ્ન છે. અને જે પણ દોષિત હોય, આમાં પરેશ પટેલ એક વ્યક્તિ તરીકે નહીં, પરેશ પટેલ હોય, સંચાલક હોય કે કોઈ પણ દોષી હોય, એ બધાને સજા થઈ જાય હું ચોક્કસપણે માનું છું. અને જી, એટલે સવાલ એ છે કે એક વર્ષ સુધી આ મામલો શા માટે દબાયેલો રહ્યો? કીર્તિશ, આપની પાસેથી જાણવા ઈચ્છીએ, શું આપની સંચાલકો સાથે કોઈ વાત થઈ છે, પૂર્વ સંચાલકો સાથે, શા માટે આ મામલો એક વર્ષ સુધી દબાયેલો રહ્યો? હા,
ચોક્કસપણે પૂર્વ સંચાલકો સાથે આપણી વાત થઈ છે, જેઓને આ વિડીયો વિશે કોઈ વસ્તુની જાણકારી નથી. અમે ગઈકાલે રાત્રે એમનો સંપર્ક સાંધ્યો હતો અને ત્યારબાદ વિડીયો બતાવતા તેઓ પણ ચોંકી ગયા હતા અને તેઓએ એક વસ્તુનો ખુલાસો કર્યો હતો કે કેટલાક પ્રહેરસો દ્વારા અમને અવારનવાર આવી ફરિયાદો કરવામાં આવે છે પણ અમારી પાસે એક પણ પુરાવા નથી. જો કે આ પુરાવા ઈટીવી આજ રોજ આપ્યા બાદ પરેશ પટેલ વિરુદ્ધ જે જૂની સંસ્થાના સંચાલકો છે તેઓએ કાયદેસરની કાર્યવાહીની શરૂઆત કરી. રોજાન, આપણે કંઈક પૂછવા ઈચ્છે છે? મને એટલે આપણે જે સંચાલકો કર્યા છે મને એમાં જુઠ્ઠાણું લાગે છે, કારણ કે જે રીતના એંગલ્સ છે મને એવું લાગે છે કે થોડા ઘણા સીસીટીવી ફૂટેજ જેવું બી કંઈક થયું, યુઝ થયું એવું લાગી રહ્યું છે. અને કોઈકે અગર આ વિડીયો બનાવ્યો છે તો એ વિડીયો બાળકોને કોઈકને તો ખબર બી હશે ને કે આ વિડીયો બન્યો છે, એટલે કહી તો શકે ને કે આ વિડીયો છે, આ સીસીટીવી કેમેરા છે. એટલે મને આમાં કંઈ ભેળસેળ લાગે છે. જે બી ભેળસેળ છે એટલે સંચાલકો કંઈક છુપાઈ રહ્યા છે, જે પૂર્વ એ સાચી વાત છે. અલ્ટિમેટલી બાળકોએ જે, કારણ કે મારા માઇન્ડમાં બી ક્વેશ્ચન હતો કે ભાઈ મા બાપોએ કેમ ના બોલ્યા, પણ મને સરપ્રાઇઝિંગ એ લાગે છે કે જયારે મા બાપો સંચાલકો પાસે જઈને કહે છે તો સંચાલકો એનું ઇન્વેસ્ટિગેશન કેમ ના કર્યું, કારણ કે આવા ડાયલોગ ના મારાય કે ભાઈ અવારનવાર કહેતા હતા ને અમને એમને પ્રૂફ નહોતું મળતું. આ બહુ જ બચ્ચા જેવા ડાયલોગ છે ને જે આપણે ક્યારના ડિસ્કસ કરી રહ્યા છે. મારા સાહેબ ને પેલા સાહેબ ને બી કેવું છે રાજુભાઈ ને કે સાહેબ એના સંચાલકો ને રિમાન્ડ પર લઈ લે એટલે આપો પટપટ બોલી લે. જી રાજુભાઈ, એક મિનિટ સંધ્યાબેન, ટૂંકમાં ગુનો કરનાર ને ગુના ને સાથ આપનાર બી, એટલે રામાનંદ સ્કૂલ ની જે જૂના સંચાલકો છે એ બી આ કાયદામાં આવી જાય. જી, આ કાયદામાં આવી જાય છે. જી, હવે શિક્ષણ તંત્ર કેવી રીતે આગળ પગલા લે છે તે જોવાનું રહે છે. રાજુભાઈએ જો કે આશ્વાસન આપ્યું છે કે અમે તરત જ સોમવારે આ અંગે એક્શન લઈશું. જી ટૂંકમાં રાજુભાઈએ તો પેલા ચાઇલ્ડ પોઈન્ટ માંથી આપ્યું છે, આરોગ્ય માંથી શિક્ષણ તંત્ર જી એન્ટર થયું નથી. હા, પણ આગળ વાત પહોંચશે ત્યાં સુધી પહોંચાડશે. હા, એવી આશા રાખીએ છીએ કે આગળ વાત પહોંચે. જી જી, જે પણ આમાં આરોપી છે તેને સખતમાં સખત સજા થાય, કારણ કે બાળકો સાથે આ ભૂલ કરવામાં આવી છે, આ કૃત્ય આચરવામાં આવ્યું છે, સખત ટોર્ચર કરવામાં આવ્યું છે મેન્ટલી અને ફિઝિકલી, માટે એને સખત સજા થવી જોઈએ. આપ સૌનો આભાર અમારી સાથે ડિબેટમાં જોડાવા બદલ. તો હવે સવાલ એ છે કે સંકી સંચાલક અને જે પૂર્વ શાળા હતી તેના ટ્રસ્ટીઓ અને સંચાલક પર શું પગલાં લેવામાં આવે છે, તંત્ર આમાં ક્યારે પગલાં લેશે, શું તંત્ર આમાં આ જે મુદ્દો છે તેમાં એન્ટર થશે કે નહીં, તે પણ એક મોટો સવાલ છે. રજા આપશો. નમસ્કાર.